नमस्ते विद्यार्थी मित्रों, आज आप जोईशू अंग्रेजी धोरण पहलू। आप गया लेक्चर में ए बी सी डी सुधी भणी गया, स्मॉल लेटर्स एटले के नानी बीजी ए बी सी डी आप डी सुधी भणी गया। हवे आपणे आजे भणीशू पेज नंबर 23 उपर। ई ई फोर एलिफंट, ई फोर एलिफंट। खोलो बधा पेज नंबर 23। सरस, ચાલો હવે આપણે જો આ સરસ મજાનો ઈ આપેલો છે એને આપણે ઘૂંટવાનો છે। અહીંયા નંબર 1 આપેલા છે, અહીંયા નંબર 2 આપેલા છે। સૌ પ્રથમ આપણે 1 નંબરથી શરૂઆત કરીશું। અહીંયા એરો આપેલો છે ત્યાં સુધી આવીને અટકી જવાનું, પછી નંબર 2 ધીમે 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 ગોળ રાઉન્ડ પૂરું કરવાનું। જ્યાં સુધી તમને એરો આપેલો છે ત્યાં સુધી આપણે જવાનું છે, બરાબર। અહીંયાથી 1 એન્ડ અહીંયાથી 2, ધીમે 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 લીટો કરી અને અહીંયા એરા સુધી આવવાનું છે। હવે અહીંયા જો એ આપેલો છે ને, આ નંબર 1, અહીંયા એરો આપણો પૂરો થઈ જાય। હવે અહીંયાથી નંબર 2, બરોબર ઘૂંટાઈ ગયું બધાને, નંબર 1 એન્ડ નંબર 2। હવે ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। એલિફન્ટ એટલે કે આથી, ઈ એલ ઈ પી એચ એ એન ટી, ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી, બરોબર। હવે આપણે હાથીનું સરસ મજાનું ચિત્ર આપેલું છે તેના ઉપર ઘૂંટીશું। ચાલો ઘૂંટો, ધીમે 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 ઘૂંટવાનું છે બધાએ મારી સાથે। હાથી ભાઈ તો જાડા લાગે ને, જાડા, હા કેવા જાડા જાડા ઊભા છે જુઓ, સરસ। ચલો ઈ ફોર એલિફન્ટ, હાથી ભાઈની સૂંઢ છે, ચાલો હવે એની આંખ બનાવો, સરસ। હાથીભાઈના પગ છે, કેવા જાડા થાંભલા જેવા છે ને, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। બરોબર ઘૂંટવાનું છે, બરોબર, આડી અવડી લીટી થવી જોઈએ નહીં। સરસ મજાના હાથીભાઈને ઘૂંટી લીધા છે આપણે, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। હવે આપણે નીચે જોઈએ, અહીંયા શું આપેલું છે, ઈ, ઈને આપણે ઘૂંટવાનું છે, ઈ ફોર એલિફન્ટ। બોલતું જવાનું અને ઘૂંટતું જવાનું, ઈ ફોર એલિફન્ટ, 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 ઈ ફોર એલિફન્ટ। ઘૂંટો છો ને બધા, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। હવે એવી રીતના આપણે નીચેની લીટીમાં લખીશું, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। ઘૂંટતા જજો અને જોતા જજો, બરોબર। હવે આપણે આ ઈ થઈ ગયો, હવે આપણે નીચે જોઈશું, એફ, એફ ફોર ફિશ। માછલી જોઈ છે ને તમે બધાએ, સરસ। એફ ફોર ફિશ, ફિશ એટલે કે માછલી, એફ આઈ એસ એચ, ફિશ એટલે માછલી।
બરાબર, હવે આપણે માછલીને એફને ઘૂંટીશું. જો અહીંયા વન નંબર, અહીંયાથી ટુ નંબર. જુઓ, એ ફોર ફિશ, આ વન નંબર અહીંયા આવી ગયા. જો અહીંયા પૂરો નથી થયો એરો, એટલે અહીંયા નીચે આવી અને આપણે આમ અંડરલાઇન્સ કરવાની, એટલે એરો પૂરો થઈ જાય. બરાબર, પછી નીચેથી આપણે ટુ નંબર. બરાબર, સમજાણો? સરસ. ચાલો હવે અહીંયા એફ જુઓ. ચાલો ઘૂંટો બધા. જો અહીંયા અહીંયા સુધી આવી, અહીંયા એરો પૂરો કરી અને નીચે એફ, એફ ફોર ફિશ. હવે આપણે માછલીને ઘૂંટીશું. ધીમે ધીમે આગળ વધવાનું છે, ટપકાને જોડવાના છે. આજુબાજુ ક્યાંય લીટી કરવાની નથી. બરોબર, અહીંયા નીચેથી. ચલો, થઈ ગયું એફ ફોર ફિશ. એફ ફોર ફિશ, ફિશ એટલે કે માછલી. હવે નીચે જુઓ, આપણે એફને ઘૂંટવાનો છે. બરોબર, એફ ફોર ફિશ, એફ ફોર ફિશ, એફ ફોર ફિશ. અહીંયાથી સે જેવું ગોળ લીટો કરી નીચે જવાનું અને નીચે લાઇનિંગ કરવાની. એફ ફોર ફિશ, એફ ફોર ફિશ, એફ ફોર ફિશ, એફ ફોર ફિશ. સરસ, હવે નીચે ઘૂંટો એવી રીતના. એફ ફોર ફિશ, 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 એફ ફોર ફિશ. સરસ, હવે તમારે શું કરવાનું છે? તો કે ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ એન્ડ એફ ફોર ફિશ, આ બંને ખાના તમારે એચ ડબલ્યુમાં પૂરા કરવાના છે. એટલે કે તમારું આ હોમવર્ક છે, તમારે આ બુકમાં આ બંને ખાનાને પૂર્ણ કરવાના છે. બરાબર, આવજો.